વિરામ બાદ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિંધી સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા જૂનાગઢ ખાતે સમાજના વ્યક્તિ ઉપર પોલીસ દ્વારા ગુજારેલ પોલીસની દમનગીરીના વિરોધમાં પ્રાંતિજ પ્રાંત કચેરી તથા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. જૂનાગઢ શહેરમાં મધુરમ શ્રીનગર સોસાયટી પાસે રેકડી રાખીને ગિરીશભાઈ અને નરેશભાઈ સતવાણી બંને ભાઈઓ રેકડી દ્વારા ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે 17 ડિસેમ્બરના રોજ સાંજના સમયે જૂનાગઢ પોલીસ ડિવિઝનના કોન્સ્ટેબલ દેવાભાઈ લાલાભાઈ ભીડનાઓએ તમારું માસ્ક કેમ નાકથી નીચે ઉતારેલ છે તેમ કહી તેને બેફામ ગારો બોલીને બેરહેમીથી ઢોરમાર માર્યો હતો, જેના કારણે રેકડી માલિકને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો જૂનાગઢ પોલીસની આ દમનના વિરોધમાં ગુજરાત ખાતે સમસ્ત સિંધી સમાજ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપવામાં આવે છે, જે અંતર્ગત પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજના ભાઈઓ આગેવાનો દ્વારા પણ ઉગ્ર વિરોધ કરી પ્રાંતિજ તાલુકા કચેરી તથા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પ્રાંતિજ મામલતદાર એચપી વગોડા ને આવેદનપત્ર આપ્યું હતું અને સિંધી સમાજના ભાઈઓને તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી હતી અને આવા પોલીસ કર્મચારીઓ સામે કડકમાં કડક એક્શન લેવામાં આવે તેવી માંગ કરી હતી. જય રાવલ, ZSTV પ્રાંતિજ. સિંધી સમાજના જૂનાગઢના રહેવાસી નરેશભાઈ અને ગિરીશભાઈ સામાન્ય રેકડીનો વેપાર કરી પોતાનું જીવન ધોરણ ચલાવે છે અને તેમને રેકડી ચલાવતા દુકાને સામાન્ય માસ નીચે ઉતરી જતાં પોલીસે તેમને બેહેરેમીથી માર મારેલ છે અને એમને સિવિલમાં ભરતી થવું પડ્યું છે. આ કૃત્ય જે પોલીસનું છે એ વખોડવાલાયક છે અને જે પોલીસે કૃત્ય કર્યું છે એ બદલ એમને યોગ્ય સજા થાય એ માટે આવેદનપત્ર આજરોજ આપેલી છે. ગિરીશ છતવાણી, મધુરમ ગેટ પાસે કાલે ઉભા હતા ત્યારે અમે બે ભાઈ, ત્યારે ભાઈએ માસ્ક મોઢાના નીચેના ભાગમાં પહેરેલ હતું. એ સમય દરમિયાન બોલેરો ગાડી સી ડિવિઝનના પોલીસ સ્ટાફના જવાનને મારા ભાઈને માસ્કના અમે પૈસા ભરવા તૈયાર હતા, છતાં પણ અમે જે કાયદેસરની કાર્યવાહી કરવી છે, કેસ કરવો છે, એવી રીતે ગાડીમાં બેસાડીને સી ડિવિઝન પોલીસ ચોકીએ લઈ ગયા અને ત્યાં જઈને ઢોરમાર મારેલ છે. આખી રાત ગોંધી રાખેલ, રાત્રે પણ કોઈ હિસાબે ના મૂક્યા, દંડ ભરવા તૈયાર હતા તો પણ ના મૂક્યા અને સવારે 188ની કલમ મારેલ હતી. અમે જામીન ભરી અને અમે ભાઈને છોડાવીને અત્યારે સિવિલ હોસ્પિટલે સારવાર લઈ રહ્યા છીએ. ઢોરમાર મારેલ છે. કોણા મારી? દેવાભાઈ ભીડ, દેવાભાઈ બાલાભાઈ ભીડ, સી ડિવિઝન જમાદાર છે. શું નામ છે ભાઈ? નરેશભાઈ છતવાણી. આપ જોઈ શકો છો કે કઈ રીતે મારેલ છે. આ કોઈ ક્રિમિનલ તો નથી, આવી રીતે મારવો ક્યાંનો ઇન્સાફ છે? આ અને મૂંખે સજી રાત લોકઅપ મેં પૂરે કરે રખ્યું અને સુબુહ મૂંખે એને જામીને તે છોડે મારે કરે ચાલીએ લઠું અહીં તમે તાં હું નજારો ડીસી વઠો તો તાંખે ભરોસો ઈંધો પાંજો સિંધી ભાવ પૂરો ખાને બીજા ભાવ રહ તાં જાગ્યો અને પાંજા સિંધી સમાજ જો મૂંખે ન્યાય મિલે એ તાંખે મી નમ્ર અપીલ આ.